કરવી હતી કે અમે જ્યારે હું જ્યારે 10 એકાણુંમાં કામ કરતી હતી અમે ચલાવતા હતા ત્યારે અમને ફોન આવતો હતો કે અમારા નુક્કડ પર છોકરાઓ ગલ્લે બેસીને આડાવડા કામ કરે છે તો તરત અમે પોલીસ સ્ટેશન પોલીસ એ પર્ટિક્યુલર એના પોલીસ સ્ટેશનમાં ફોન કરતા હતા ત્યાંથી વેનો ખાલી આમ જશે આંટો આ મારવા જાય પેલી બહેનનું નામ નહોતા આપતા ઓબ્વિયસલી પિચારી ગભરાઈ ગભરાઈને કે એટલે નહોતા આપતા પોલીસવાળા આંટા મારી જાય ત્યાંથી છોકરાઓ સમજી જાય કે અહીંયા પોલીસ છે તો ત્યાંથી ઉઠી જતા હતા એક પોઈન્ટ બીજો પણ કાલે જ મને કેસ આવ્યો છે કે 150 નંબરની બસ છે રૂટ યાદ નથી મને એમાં એક છોકરો એક છોકરીને રોજ હેરાન કરે છે છોકરી થઈ નાનો વિડીયો બી પાડ્યો છે પણ આજુબાજુવાળાના લોકો મારે બીજા લોકોને કેવું છે તમામ મારા જે બધા રોજ લખે છે ને સોશિયલ મીડિયામાં મેં ચોકીદાર એ ચોકીદારોને મારે કેવું છે કે જ્યારે દીકરી હેરાન થાય છે તો તમે કોઈ ઊભું નથી રહેતા દીકરી સાથે મારે મ્યુનિસિપલ કોર્પોરેશનને કેવું છે કે તમે તમારા ડ્રાઈવર તમારા કંડક્ટરોને કહો કે કોઈ છોકરી સાથે આવું થાય તો તમે એને એને હેલ્પ કરો ત્રીજી પોઈન્ટ કે કરોડો રૂપિયા નિર્ભયાના કરોડો રૂપિયા ક્યાં જાય છે મને નથી ખબર પણ એમાં હતું એક સ્કીમ હતી કે ભાઈ આપણે બસમાં ને ટેક્સીમાં કેમેરા મૂકશું અરે તો ભાઈ તમારા કેમેરા ક્યાં કે હવામાં ઉડી ગયા શું સાહેબ એટલે આ બધી ચીજ બી ઇમ્પોર્ટન્ટ છે સાહેબ ના તો આપણે ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયાના બદલે બેડ ઇન્ડિયા જઈ રહ્યા છીએ જી જી દર્શક.